વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન ની અંદર પ્રકરણ 19 આપણે પૂરું કર્યું. હવે ત્યાર પછી છેલ્લા એકમ ની અંદર પ્રકરણ 20, જેને આપણે આપત્તિ વ્યવસ્થાપન એવા નામથી ઓળખીએ છીએ. હવે સામાન્ય રીતે આપત્તિ બે પ્રકારની હોઈ શકે, એક કુદરતી આપત્તિ હોય અને બીજી માનવ સર્જિત આપત્તિ હોય. હવે કુદરત દ્વારા અને માનવ નિર્મિત જે આપત્તિઓ છે એના બે વિભાગો પાડી અને સમગ્ર એના વ્યવસ્થાપન માટે આ પ્રકરણમાં કેટલીક ચર્ચાઓ કરવામાં આવેલી છે. હંમેશા ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે પૂર, વાવાઝોડું જેવી આપત્તિઓ જે છે, સુનામી છે, ભૂકંપ છે, જ્વાળામુખી છે, દાવાનળ છે, વાવાઝોડું છે, આવી દુકાળ, આવા પ્રકારની બધી કુદરત નિર્મિત આપત્તિઓ છે. અને આગ લાગવી, ઔદ્યોગિક અકસ્માતો થવા, બોમ્બ વિસ્ફોટ કરવો, હુલડો કરવા, આ બધી આપત્તિઓ જે છે એ માનવ સર્જિત આપત્તિઓ છે. હવે એમાં કોઈ પણ પ્રકારની આપત્તિનું સર્જન થાય અથવા આપણી માનવ જીવનની અંદર આ આપત્તિઓની ખૂબ ઘેરી અસર જ્યારે ઊભી થાય છે ત્યારે આપત્તિ પહેલા અને આપત્તિ પછી એના વ્યવસ્થાપનના ભાગરૂપે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ અંગે આખા પ્રકરણની અંદર અલગ અલગ પ્રકારની આપત્તિઓ લઈ અને એના વિશે થોડીક આપણને સલાહ સૂચન આપવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે એમ કહીએ કે સમગ્ર આપત્તિની અંદર પછી કુદરતી હોય કે માનવ સર્જિત હોય, એની કોઈ અમુક આપત્તિઓ તો એવી હોય છે કે એની આપણે આગાહ પણ નથી કરી શકતા અને આપોઆપ આપણા જનજીવન સુધી પહોંચી જાય છે અને એનો ભોગ એ સજીવ સૃષ્ટિ ઉપર થતો હોય છે. એમાં સૌથી વધારે વધારેનું જો પાયમાલ થતું હોય તો એ માનવ જીવન છે. તો એવા ભાગરૂપે કેટલીક આપત્તિઓથી આપણે અગાઉથી બચી શકતા હોઈએ છીએ, આગાહી પણ થઈ શકતી હોય છે. તો આવા સમયે આપણે કેવા પ્રકારની તકેદારીના પગલા રૂપે આયોજન આગોતરું કરવું જોઈએ તે અંગે આ પ્રકરણમાં આપણે ચર્ચાઓ કરવાની છે. તો પાઠની શરૂઆતમાં આપત્તિ કુદરતી હોય કે માનવ સર્જિત, ત્વરિત હોય કે મંદ, પૃથ્વીના પેટાળમાંથી કે વાતાવરણમાંથી પેદા થયેલી હોય તે પૃથ્વી પર વ્યાપકપણે અનુભવાય છે, સાથે વિનાશ સર્જે છે. કેટલીક ઘટનાઓના ઉદાહરણો જોઈએ તો સ્પષ્ટ થાય છે કે જાનમાલનું વધુ પ્રમાણમાં નુકસાન કરે છે. જ્વાળામુખી, વિસ્ફોટ, ભૂકંપ, સુનામી જેવી ઘટનાઓ કુદરતી અને માનવ સર્જિત એમ બંને કારણોની સંયુક્ત અસરથી જોવા મળે છે. કેટલીક ઘટનાઓ અગાઉથી જ આયોજિત અને નિશ્ચિત કરનારી હોય છે, જેમ કે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી સમગ્ર વિશ્વની અંદર એક સંયુક્ત પરમાણુ હથિયારનો ઉપયોગ કરી અને આ બંને શહેરોનો નાશ કરવામાં આવ્યો. તો એના સંદર્ભમાં આપણે વિચારીએ કે નાગાસાકી પર સંયુક્ત રાજ્ય અમેરિકાની સેના દ્વારા પરમાણુ બોમ્બ હુમલો કરી અને કેટલીક ઘટનાઓ માનવીને ભૂલ કે બેદરકારીનું પરિણામ પણ હોય છે, જેમ કે ભોપાલ ગેસકાંડ, રશિયન ચર્નોબિલ પરમાણુ દુર્ઘટના, આવી માનવીય ભૂલને કારણે પણ સર્જાતી હોય છે. ઘણીવાર આપણે જોતા હોઈએ કે વાહન અકસ્માત થાય, કોઈ આગ લાગે તો આપણે અગાઉથી આપણને ખ્યાલ પણ આવી જતો હોય છે કે જો આ વસ્તુ લાંબા ગાળા સુધી આમ રહેશે તો ભવિષ્યમાં ભયંકર અકસ્માત સર્જશે. તો સમગ્ર માનવ સૃષ્ટિના જીવન ઉપર ખૂબ વ્યાપક પ્રમાણમાં અસર કરતી જે આપત્તિઓ છે એમાં કુદરતી આપત્તિ હોય કે પછી માનવ સર્જિત આપત્તિ હોય, તેનું જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવશે અથવા તો એની યોગ્ય તકેદારીના ભાગરૂપે એના ઉપર અગાઉથી જો આગોતરું આયોજન કરવામાં આવશે તો આપણે એનાથી બચી શકશું. તો મિત્રો, સૌથી પહેલા કુદરતી આપત્તિઓ એના વિશે આપણે ચર્ચા કરવાની છે અને બીજા પ્રકારની આપત્તિ જે છે માનવ સર્જિત આપત્તિઓ છે. એમાં કુદરતી આપત્તિઓની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આપણે ટેક્સ્ટ બુકમાં એવું લખેલું છે કે આપત્તિના પ્રકારો અને એની
વિભાગો પાડ્યા છે અને પછી એક એક આપત્તિ વિશે થોડી થોડી બાબતોની ચર્ચાઓ કરવામાં આવેલી છે. તો આપત્તિઓના જોખમોથી આપણે માહિતગાર છીએ, બચાવ રાહતની વ્યૂહરચના કરવા તેના કારણો અને જવાબદાર સંજોગોને જાણવા પડશે. બચાવની સમગ્ર તૈયારીના સંદર્ભે પણ આ વિગતો જાણવી ખૂબ જરૂરી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓના કુદરતી અને માનવસર્જિત એવા બે વિભાગો પાડ્યા છે. એમાં કુદરતી આપત્તિની અંદર વાવાઝોડું હોય, સુનામી હોય, દુષ્કાળ હોય, ભૂકંપ હોય, જ્વાળામુખી હોય, દાવાનળ હોય વગેરે જેવા કુદરતી આપત્તિના ભાગો હોય છે. પછી પૂર હોય, વાવાઝોડું હોય, સુનામી હોય, દુષ્કાળની આગાહી કરી શકાય છે, જ્યારે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળની પૂર્વ આગાહી કરી શકાતી નથી. માનવસર્જિત આપત્તિઓની અંદર આગ લાગી, ઔદ્યોગિક અકસ્માત થવો, બોમ્બ વિસ્ફોટ થવા, હુલડો કરવા, આ બધી એ માનવ નિર્મિત આપત્તિઓ હોય છે. એમાં સૌથી પહેલી કુદરતી આપત્તિઓની અંદર પૂર. હવે આપણે પૂર શબ્દ એ ખૂબ આમ તો પ્રચલિત છે અને સામાન્ય અર્થમાં પાણીનું ખૂબ વરસાદને કારણે, કોઈ બંધો તૂટવાને કારણે, કોઈ ભૌતિક યોજનાઓ તૂટવાને કારણે એ કિનારાના ભાગો પર પાણી ઘસી આવે છે અને નીચાણવાળા ભાગો ઉપર એ પાણી પહોંચતા એ તારાજી સર્જે છે. તો આ પૂર જે પરિસ્થિતિ છે એના વિશે સૌથી પહેલી ચર્ચા કરવામાં આવેલી છે. તો પૂરનો સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂવિસ્તારનું સતત કેટલાક દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું, અતિશય અતિવૃષ્ટિને કારણે, જળબંબાકારને કારણે કેટલાક એવા વિસ્તારો હોય કે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ત્યાં વસવાટ કરતા લોકોના જીવન ઉપર વિપરીત અસર ઉભી કરે છે. નથી કોઈના સંપર્કમાં આવી શકતા, નથી એને ખાદ્ય સામગ્રી પૂરી પાડી શકાતી અને સતત વર્ષ પાણીના પૂરની અંદર ડૂબેલા રહેવાને કારણે એ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. મોટે ભાગે લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડે છે. જ્યારે નદીનું પાણી કિનારાના ભાગો ઉપરથી વહીને નજીકના જમીન વિસ્તારોને ડૂબાડી દે છે, પૂર એક કુદરતી ઘટના છે. એક ધારા ભારે વરસાદનું પરિણામ છે. માનવ પ્રવૃત્તિઓ, જળ પરિવહન, જમીનો, ઢોળાવ વગેરે બાબતોને અવગણીને કરાયેલા બાંધકામથી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ થાય છે. હવે આમ સામાન્ય રીતે મેં વિચારો કે મોટાભાગે પૂરની જે પરિસ્થિતિ છે તે વરસાદ સાથે જોડાયેલી છે કે અતિવૃષ્ટિ થાય, પછી કિનારા ઉપર પાણી ઘસી આવે, વસાહતોની અંદર પાણી ઘસી જાય અને એના કારણે તારાજી સર્જાય. તો આવી કુદરતી જે પ્રક્રિયાઓ છે ભૂપૃષ્ઠ ઉપર, એની ઉપર જ્યારે માનવ અડચણરૂપ થયો છે ત્યારે આ પરિસ્થિતિ વધારે વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે. આપણને ખ્યાલ હોય કે નદી કિનારાનો વિભાગ હોવા છતાં ત્યાં લોકો માનવ વસાહતો સ્થાપી છે અને એનાથી ઘણીવાર પૂરની પરિસ્થિતિના ભોગ બનતા હોય છે. તો આપણી પ્રાચીન સંસ્કૃતિના ભાગરૂપે આપણે જોવા જઈએ તો હડપ્પા નગર એ પૂરના કારણે વિનાશ પામ્યું છે એવું અનુમાન લગાવવામાં આવેલું છે વર્ષો પહેલા પ્રાચીન સમયની અંદર. ત્યાર પછી આપણી અમદાવાદની નજીક ધોળકાની અંદર આવેલું લોથલ એ ભોગાવો અને સાબરમતી નદીના પૂરના કારણે એ જમીનમાં ગરકાવ થઈ ગયેલું આખું એક લોથલ શહેર, પ્રાચીન બંદર હતું, એનો પણ વિનાશ થયો છે. આવું ઘણું આપણને જાણવા મળતું હોય છે. તો જ્યાં જ્યાં કુદરતની પ્રક્રિયાઓ છે એને અડચણરૂપ આપણે જયારે થઈએ છીએ ત્યારે આવી વર્ષો પછી કોઈ એકાદી એવી ઘટનાઓ બનતી હોય છે અને વિનાશ પામતી હોય છે. તો પૂરની પરિસ્થિતિ દરમિયાન આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો સૌથી પહેલા જયારે કઈ પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુઓ લઈ આશ્રય લેવો. આપણને ખ્યાલ આવી જાય કે ખૂબ અતિશય ભારે અતિવૃષ્ટિ થઈ છે અને પૂર આવવાની શક્યતાઓ રહી છે, પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, તો આવા સમયે આપણા ઘરની અંદર રહેલી કિંમતી વસ્તુઓ લઈ અને થોડો જાદો ખાદ્ય જરૂરિયાત પૂરતો ખોરાક સાથે લઈ અને ઊંચાણવાળા વિસ્તારોમાં જતું રહેવું પડે. આ પહેલી બાબત છે. બીજી બાબત, પાણી હોય, પીવા યોગ્ય સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ના લાગે તે રીતે દિવાસળીની પેટી સાથે રાખવી. કારણ કે જે વિસ્તારોમાં તમે પાણીથી બચવા માટે ઊંચાણવાળા ભાગોમાં જશો તો ત્યાં આ બધી સગવડતાઓ નહીં હોય અને એના કારણે આપણે ઘણીવાર એ આવા ભોગ આના બનતા હોય છે. બાળકોને ભૂખ્યા રાખશો નહીં,
શું કરવું કે બાળકોને જ્યાં સુધી બાળકોની જરૂરિયાત વાળી વસ્તુઓ વધારે સાથે લઈએ, પછી ભેજ વાળ ન લાગે એ માટે સૂકો નાસ્તો અને મીણબત્તી ફાનસ પ્લાસ્ટિકની થોડી જાતિ થેલીઓ આવું બધું સાથે લઈ અને ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું. પૂર વસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું, આ ખૂબ એક મહત્વની બાબત છે કે પૂર વસરી જાય પછી જે કઈ પાણીનો તમે ઉપયોગ કરો છો તેને ઉકાળીને પીવું કે જેથી કરીને પાણીજન્ય રોગના આપણે ભોગ ન બની. રેડિયો મોબાઈલ ફોન અચૂક સાથે રાખો અને જરૂરિયાત પૂરતા જ વાપરવા, કારણ કે તે બેટરીથી ચાલતા ઉપકરણો છે. તમે સતત એમના વાપર્યા રાખશો તો એમાંથી બેટરી ખલાસ થઈ જશે અને આપણે જયારે જરૂરિયાત થશે ત્યારે આપણને વાપરવા નહીં મળે. એટલે મોબાઈલ હોય કે પછી રેડિયો હોય, જે સરકાર દ્વારા જે કઈ સૂચનાઓ આપે એ સૂચનાઓનું સતત સાંભળી એનું પાલન કરી અને એનો ઉપયોગ કરવો. સાપથી સાવધાન રહેવું, તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે, તેને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી. જો જયારે જયારે પૂર આવે છે જેમ માનવ બચવા માટે ઊંચી જગ્યા ઉપર પોતે સ્થળાંતર કરે છે, તો આવા જમીનની અંદર રહેલા જીવજંતુઓ પણ પોતાનો બચાવ કરવા માટે ખુલ્લી જગ્યામાં સૂકા વિસ્તારોમાં પ્રવેશ કરવા માટે પ્રયત્ન કરે છે. એટલે જે જગ્યાએ આપણે હોય ત્યાં પાસે આવા જીવજંતુનો ઉપદ્રવ વધી જાય, તો એનાથી બચવા માટે એકાદી લાકડી એને દૂર કરવા માટે રાખવી એ ખૂબ જરૂરી છે. તો આવી સાવચેતીના પગલા રૂપે આપણે પ્રયત્ન કરવા. ત્યાર પછી શું ન કરવું, તો પૂરના પાણીથી બનાવેલ ખોરાક ખાશો નહીં. કે પૂરની અંદર જયારે પૂર આવ્યું હોય ત્યારે પાણીની અંદર અસંખ્ય કીટકો હોય, ગંદુ પાણી હોય, ડોળું પાણી હોય, એને ખોરાકના તરીકે ઉપયોગ આપણે ન કરવો કે જેથી કરીને પાણીજન્ય રોગના ભોગ ન બની. સુરતની અંદર જયારે પૂર આવ્યું ત્યારે સૌથી પહેલી તો મોટી પાણીની અછત હતી, લોકો અગાસી માથે ચડી ગયેલા, એને પાણી પીવાનો પણ પ્રશ્ન હતો કે પાણી તો પાણી ચોખ્ખું મોકલવામાં આવતું. તો આવી સૌથી એ નાની નાની ઝીણીઝીણી બાબતો પણ આપણને ઘણી વાર મુશ્કેલીમાં લાવી દેતી હોય છે. સલામત સ્થળેથી બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિને ચોક્કસ માહિતી લીધા વિના નીકળશો નહીં. એકવાર પૂર વસરી જાય પછી તમે જે જગ્યાએ જવા માંગતા હોય તે જગ્યા ઉપર અગાઉથી તમારે માહિતી પ્રાપ્ત કર્યા પછી જ તમારે સ્થળ છોડવું, કે જેથી કરીને કદાચ તમે રસ્તામાં ગયા રસ્તા બંધ હોય પૂરના કારણે તો ખોટા મુશ્કેલીમાં ન મુકાવ. તો આવું આપણને અહીંયા એક સલાહ અને સૂચન આપે છે કે ભાઈ પૂર આવે ત્યારે શું કરશો અને શું ન કરવું જોઈએ, અને તકેદારીના ભાગના પગલા રૂપે આપણા જીવને જોખમમાં ન મુકાય તેવા કોઈ પગલા નહીં ભરવાના. ત્યાર પછી વાવાઝોડું. આમ તો વાતાવરણમાં રચાતા વિક્ષોભને કારણે વાવાઝોડાનું સર્જન થતું હોય છે. હવે વાવાઝોડું જે છે એ કુદરતી પ્રક્રિયા છે, એને આપણે અટકાવી શકતા નથી, પરંતુ વાતાવરણના દબાણના કારણે, હવાના દબાણના કારણે એક સ્થળેથી બીજા સ્થળ તરફ પવનની ગતિ થાય છે અને જે રસ્તામાં આવતા સ્થળો હોય એને વારંવાર નુકસાન પહોંચાડે છે. તો વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત, સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો, ચીન અને જાપાનના કિનારે ટાઇફૂન અત્યંત વિનાશકારી રીતે ત્રાટકે છે. આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છ સૌરાષ્ટ્રના કિનારે તેની પણ વિધ્વંસક અસરો અનુભવાય છે. ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે અમેરિકાના વિસ્તારો હોય હરિકેન અને ટોર્નેડો વાવાઝોડાના નામ આપવામાં આવેલા છે. ચીન અને જાપાનમાં કિનારે ટાઇફૂન અત્યંત વિનાશક રીતે ઘણી વાર એ કિનારાના ભાગ ઉપર જયારે વાવાઝોડું પ્રવેશે છે ત્યારે જમીન ખંડો ઉપર ખૂબ એની વ્યાપક અસર થતી જોવા મળે છે. આપણે ત્યાં ભારતની અંદર તમે જોવા જાઓ તો ભારતના પૂર્વ કિનારાના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં વારંવાર ઘણી વાર પરિસ્થિતિ સર્જાય છે. ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ આવી વિધ્વંસક વાવાઝોડાનું પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને જો જૂના ઇતિહાસ તમે તપાસવા બેસો તો સોમનાથ છે, કંડલા છે, કચ્છ છે, આ બધાએ ભૂમિભાગોની અંદર ઘણી વાર વાવાઝોડાઓ આવી ચૂક્યા છે અને એનાથી માનવ વસાહતો ઉપર ખૂબ વિપરીત અસર ઉભી કરેલી જોવા મળે છે. તો જયારે જયારે વાવાઝોડું ઉત્પન્ન થાય છે ત્યારે એની અગાઉથી આગાહી કરવામાં આવે છે કે દરિયાની અંદર આટલા કિલોમીટરની ઝડપે પવનનો ચક્રવાત ઉત્પન્ન થયો છે અને આ દિશા તરફ આગળ વધી રહ્યો છે. તો આ દિશાની અંદર જે જે સ્થળો આવતા હોય એને સલામત રીતે જાગ્રત રહેવું,
અથવા કોઈ એવા ભયભીત વિસ્તારોમાં રહેતા હોય તો એને સલામત સ્થળે ખસેડી દેવા અથવા દરિયા કિનારે દૂરના ભાગોમાં લઈ જવા, આવી સલામતીના ભાગરૂપે ઘણીવાર પગલાઓ લેવામાં આવતા હોય છે. તો મિત્રો, વાવાઝોડાની અંદર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગે આપણે અહીંયા થોડી ચર્ચા કરવાની થશે. તો આવનારા તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટીવી રેડિયોના સમાચારો જોતા રહો. સતત તમને અપડેટ આપશે માહિતી, કે ટીવી ઉપર હોય કે રેડિયો ઉપર હોય કે તમારા ટેલિફોનના મોબાઈલના માધ્યમ ઉપર હોય કે વાવાઝોડું આટલા કિલોમીટરની ઝડપ ઉપરથી ઉદભવી રહ્યું છે અને આ દિશા તરફ પ્રયાણ કરી રહ્યું છે એના સમાચારો અપડેટ આપતા રહે છે અને સતત તમે જોતા રહ્યો. અને ખોટી અફવાઓથી સાવધાન રહેવું, કારણ કે જે સરકાર દ્વારા નિયત કરેલા સમાચાર જ એને સાંભળવા જોઈએ. ખોટી અફવાઓથી સાંભળી અને ભયભીત ન થવું જોઈએ. તો આવનારા તોફાનના ચોક્કસ સમય જાણવા માટે ટીવી રેડિયોના માધ્યમોનો સમાચારનો ઉપયોગ કરવો. ખાસ કરી તો આપણે જોવા જઈએ તો જ્યારે વાવાઝોડું ચાલુ થઈ જાય છે ત્યારે મોટાભાગે વીજળી જતી રહે છે. રેડિયો એક એવું માધ્યમ છે કે એમાં પાવર નાખીએ સેલ હોય અને જ્યાં સુધી સેલ હોય ત્યાં સુધી સતત કોઈ પણ પરિસ્થિતિમાં આપણને સમાચાર પૂરા પાડે છે. જેમની પાસે રેડિયો હોય તેમના સાથે વધારાની બેટરી હાથ વગી રાખવી, મોબાઈલ ફોન ચાર્જ કરી લેવા, વળી પાવર બેંક જેવા સાધનો હોય તો તેને પણ અગાઉથી ચાર્જ કરી સાથે રાખવા, રેડિયો દ્વારા મળતી સૂચનાઓ ચેતવણીઓ ધ્યાનથી સાંભળો અને તેનો અમલ કરો. નહીં કે ખોટું એમ મળ્યું, કાંઈ ન થાય, આમ ન થાય, કોઈ વસ્તુ ન થવાની, આવા ઘણીવાર આપણે મનની અંદર નુસ્કાઓ ઉભા કરતા હોય છે. પરંતુ જ્યારે જ્યારે સરકાર દ્વારા રેડિયોના માધ્યમો દ્વારા આપણને સતત જ્યારે સમાચારો આપી રહ્યા છે ત્યારે એનું યોગ્ય પાલન કરવું. માછીમારો દરિયામાં દરિયો ખેડવા માછીમારી પ્રવૃત્તિ કરવા જાય ત્યારે દરેક વ્યક્તિ પાસે રેડિયા હોય છે અને રેડિયાના માધ્યમથી એ લોકો સતત હવામાનની માહિતી મેળવતા હોય છે અને જ્યારે જ્યારે દરિયો ન ખેડવાની સૂચના આપે ત્યારે માછીમારો કિનારા ઉપર રહે છે અને કદાચ દરિયામાં દરિયો ખેડવા જતા રહ્યા હોય તો એને પાછા બોલાવી લેવામાં આવે છે. તો આવી રેડિયો દ્વારા જે પ્રસારણ થતી માહિતીનો સતત સંપર્કમાં રહી અને એનો ચોક્કસપણે અમલ આપણે કરવો જોઈએ. બીજું, અફવાઓથી દૂર રહો. ખાસ કરીને તો આપણા આજુબાજુના વિસ્તારોની અંદર કે આપણા ક્ષેત્રોની અંદર અફવાનું માધ્યમ ખૂબ વધારે છે. એક વ્યક્તિ ગુજરી ગયા હોય કોઈ પણ કારણસર અને જો 5 દિવસ પછી તમે એના એ સમાચાર સાંભળો તો એમ કે આટલા ગુજરી ગયા, કોઈ ચોક્કસ માહિતી હોતી નથી અને અફવાઓનું માધ્યમ ચારે બાજુ ફેલાતું હોય છે અને એનાથી નબળા પોચા મનના જે વ્યક્તિઓ હોય એને ખૂબ ભય અને ડર સતાવતો હોય છે. બીજું, વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાના પાણીની જરૂર મુજબ સંગ્રહ કરો. વધારા બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક અને દવાની પણ જોગવાઈ રાખો કે જીવન જરૂરિયાત વસ્તુઓ સાથે રાખો, ખોરાક સાથે રાખો અને બાળકો અથવા તો વૃદ્ધોને અમુક પ્રકારની જે દવાઓ હોય તેને હાથ વગી રાખો અને થોડોક વધારે પ્રમાણમાં સાચવી રાખો જેથી કરીને આવનારી પરિસ્થિતિ છે એ કેટલા સમય સુધી રહેશે, કેવો વિનાશક્ષર છે એની પણ અગાઉથી આપણને ખબર હોતી નથી. માટે બચાવ તંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તે સૂચનાનું તાત્કાલિક પાલન કરો. બચાવ ક્ષેત્ર, માનો કે બચાવ કામગીરી કરનારા જે સરકારી તંત્ર હોય એ આપણને માહિતી દ્વારા અથવા ટીવીના માધ્યમો દ્વારા સતત સૂચના આપે કે આ આટલા આટલા વિસ્તારો છે ત્યાંથી ખાલી કરીને સ્થળાંતર કરી અને આવા ભાગોમાં જતા રહે તો એનો 100% આપણે અમલ કરવો જોઈએ. નહીં કે એ લોકોની સૂચનાને અવગણી અને આપણે ધ્યાન ત્યારે, નહીં તો ઘણી વાર આપણા જીવને જોખમમાં મૂકવાનો પણ વારો આવતો હોય છે. બીજું, શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું જોઈએ. સાથોસાથ સરકારે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઉભા કરાયેલા આશ્રય સ્થાનોનો આશ્રય લીધો હોય ત્યારે ત્યાંના વ્યવસ્થાપકોને આપેલી સૂચનાઓનું ચુસ્ત પાલન કરો અને તેમની સૂચના સિવાય તે સ્થાન ન છોડો. ઘણીવાર એક જગ્યા ઉપરથી દરિયા કિનારનો ભાગ જે વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થવાનું છે તે વિસ્તારનાથી દૂર લોકોને ખસેડી અને ચોક્કસ આશ્રય સ્થાનો ઉભા કરવામાં આવે અને ત્યાં જે વ્યવસ્થાપક હોય એના સંપર્કમાં રહી અને એ જે કંઈ સૂચનાઓ આપણને આપે એનો 100% અમલ કરો કે જેથી કરીને આપણે કોઈ ખોટી મુશ્કેલીમાં ન મુકાઈએ. બીજું, પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખશો નહીં. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન સારી રીતે કરી શકશે. બહુ સરસ બાબત છે કે મોટાભાગે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, પશુપાલકની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અને જ્યારે વાવાઝોડો
આવતું હોય છે ત્યારે તેના બાંધવાના જે છાપરાઓ હોય છે એની સાચવા માટેની જે જગ્યાઓ હોય છે ત્યારે બાંધેલા હોય છે. જો બાંધેલું હશે તો એ પોતે ગમે એટલી તાકાત કરશે તો એ પોતે જગ્યા નહીં છોડી શકે. માટે જયારે જયારે આવું પરિસ્થિતિ નિર્માણ થાય એટલે એને અગાઉથી છોડી દો, ખુલ્લા કરી નાખો કે કદાચ એ પરિસ્થિતિનો ભોગ ન બને અને એ પોતાનો બચાવ પોતે કરી અને સલામત સ્થળો સુધી એ પહોંચી શકે. તો આમ આપણે વાવાઝોડાની પરિસ્થિતિ વિશે થોડું અભ્યાસ આપણે કર્યો કે મોબાઈલ ફોન છે એ ચાર્જ રાખો, રેડિયોમાં આવતી માહિતી સતત પ્રાપ્ત કરો, ઘર છોડ સરકારી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવે તો એનું ચોક્કસ પાલન કરો, સૂકો નાસ્તો થોડોક ખોરાક સાથે રાખો, ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો, દવાઓ સાથે રાખો, પછી બચાવ તંત્ર પર કેટલીક બાબતો નિયમોનું તમને પાલન કરવાનું કહેવામાં આવે તો એનું ચુસ્તપણે પાલન કરો, પછી પાલતુ પશુઓ જે છે એને પોતાના ખીલા એટલે કે નિવાસસ્થાનો જે છોડી મૂકો, આવી નાની 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 ઘણી બધી બાબતોને થોડી આપણે લાંબા સમય યાદ કરતા હોઈએ છીએ. તો મિત્રો આ એટલા માટે આપણને અહીંયા સૂચના આપવામાં આવે છે કે ભગવાન કુદરતી વસ્તુ છે, ક્યારે સર્જન થાય પણ જો થોડીક આવું આપણે માહિતી સાંભળી હોય તો ઘણીવાર એમાંની એક પણ માહિતી આપણને જો કદાચ યાદ આવી જાય એ સમયે તો આપણે આપણા કુટુંબીજનો આપણા પરિવારજનો જે છે અથવા આપણા આડોસ પાડોશના પરિવારજનો છે એને થોડા મદદરૂપ આપણે થઈ શકીએ અને પોતે માનવ બચાવ કરી શકીએ. હવે વાવાઝોડું જયારે નિર્માણ થાય છે ત્યારે શું ન કરવું? હવે સામાન્ય રીતે એમ કહેવાય કે રેડિયો પર હવામાન વિભાગ દ્વારા આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓમાં ધ્યાન ન લેશો. બહુ અફવાઓથી ઘેરાયેલા હોય આવા સમયે કોઈ જાણતા ન હોય તેમ છતાં એક મોટી અફવાઓ ફેલાવતા હોય કે અહીંયા વાવાઝોડું પહોંચી ગયું છે ને અહીંયા આટલો લોકોનો વિનાશ થઈ ગયો છે અથવા આવી ખોટી અફવાઓ ફેલાતી હોય છે તો આવી અફવાઓનો ભોગ ન બનો અને સરકારી તંત્ર દ્વારા જે કંઈ તમને માહિતી આપવામાં આવે છે, ચેતવણીઓ આપવામાં આવે છે એનો 100% પાલન કરવું. અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, પવન રોકાઈ જાય તો પણ ખુલ્લામાં બહાર ન નીકળશો. અચાનક પવન કે વરસાદ ત્રાટકી શકે છે. ઘણી વાર શું થાય, પવન જતો રહ્યો, હવે આપણે ખુલ્લી જગ્યામાં જતા રહીએ પણ અચાનક ખુલ્લી જગ્યામાં ગયા પછી આપણે જે સલામત જગ્યાએ પહોંચવામાં સમય લાગે તે કાળા દરમિયાન વરસાદ અથવા પવન પહોંચી જાય અને ફરી આપણે નુકસાન વેઠવું પડે તો આવું ન કરશો. જ્યાં સુધી કોઈ પણ પ્રકારના વાવાઝોડાની તોફાનની પ્રક્રિયા શાંત ન પડી જાય, લોકો સ્થળે ન પડી જાય ત્યાં સુધી કોઈ ખોટા વહેમમાં ન રહેશે. બીજું, વીજળીના થાંભલા હોય, લટકતા છૂટા વાયરને અટકશો નહીં તો ત્યાંથી દૂર રહેશો. ઘણી વાર એવું થાય વાવાઝોડું જતું રહે પછી ઇલેક્ટ્રિક થાંભલાઓ કોઈ જગ્યાએ પડી ગયા હોય, કોઈ જગ્યાએ દોરડાઓ તૂટી ગયા હોય, પછી અમુક 5-7 કલાક જતી રહેલો લોકો હરવા ફરવા લાગે અને એનાથી ઘણી વાર વીજળીના વિભાગને પણ ખબર નથી હોતી કે આવી જગ્યાએ દોરડાઓ થાંભલાઓ પડી ગયા છે, તૂટી ગયા છે અને એ લાઈન ચાલુ કરે, પાવર ચાલુ કરે તો એમાંથી ઘણી વાર આપણને કરંટ લાગવાનો ભય રહે છે. તો માટે વીજળીના થાંભલા કે લટકતા છૂટતા વાયરો ઉપર ખાસ કરીને એની ઉપરથી દૂર રહેવું અથવા અડકવું. બીજું, જાહેરાતના મોટા પાટિયા હોય કે મોટા વૃક્ષો પાસે આશ્રય ના લઈશું. આપણે જોઈએ છીએ કે જેમ જેમ માનવ વિકાસની પ્રક્રિયા તરફ આપણે આજે આગળ વધી રહ્યા છીએ ત્યારે ઠેર ઠેર જગ્યા પર મોટા હોર્ડિંગ્સ રોડ ઉપર મારેલા હોય છે, જાહેરાતના બોર્ડ મારેલા હોય છે એટલે આપણને એમ થાય કે આ જાહેરાતનો બોર્ડ છે ને વાતે અથવા કોઈ થાંભલાની વાતે અથવા કોઈ વૃક્ષની વાતે ઉભા રહી છે પણ એ જ પડીને આપણી માથે આવવાનું આપણને ખબર નથી હોતી. તો આવી જગ્યાઓ ઉપર આશ્રય સ્થાન ન લેવું કે જેથી કરીને આપણને એનાથી અકસ્માત થવાના સંજોગો ન સર્જાય. ઘણી વાર ઘણા લોકો રસ્તામાં વાવાઝોડું થાય તો મોટા એવું વિચારે કે કોઈ દિવાલોની વચ્ચે ઉભા રહી જાય, કોઈ જાહેરાતના બોર્ડ હોય એની વચ્ચે ઉભા રહી જાય, કોઈ વૃક્ષના થડની બાજુમાં ઉભા રહી જાય પણ માનો કે વૃક્ષ પડ્યું તો આવા સંજોગોમાં આપણે એક સારા નાગરિક તરીકે, સમજુ નાગરિક તરીકે થોડી આવી કેટલીક અફવાઓ, આવી બચાવની કામગીરીઓ, બીજાને મદદરૂપ થવા માટેની પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન આપી અને એ આપણો વિકાસ કરી શકીએ અથવા તો આપણો બચાવ કરી શકીએ તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ કે જેથી કરી આપણે આપણો બચાવ કરી શકીએ. તો મિત્રો આપણે એમ કહી શકીએ કે આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે મુખ્યત્વે બે પ્રકારો, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ.
માનવસર્જિત આપત્તિ એ બીજો વિભાગ છે. કુદરતી આપત્તિના વિભાગની અંદર આની પછી હવે આપણે ભૂકંપ છે, સુનામી છે, આવી કેટલીક નાની મોટી બાબતો વિશે એ આગળના પ્રકરણમાં અભ્યાસ કરશું. જય સ્વામિનારાયણ.